माँ सरस्वती અને સદગુરુના શરણમાં પ્રણામ કરીને મારી વાણીને આપના સુધી પ્રસારિત કરી રહ્યો છું. LCES ના દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે આ મોટિવેશનલ કાર્યક્રમમાં. LCES એ એક સરસ ઉપક્રમ કર્યો છે કે જ્યારે લોકડાઉનને કારણે લોકો ઘરમાં છે અને ઘરમાં ને ઘરમાં સમય કેવી રીતે વિતાવવો એ પણ સ્વાભાવિક રીતે કેટલાક લોકો માટે પ્રશ્ન હોય ત્યારે ધ્યાન, યોગ, ભક્તિ, ભજન, મોટિવેશનલ સ્પીચ એમ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો તમારા સુધી લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે LCES દ્વારા. આજે વાત કરવી છે સમય સમયની. આપણે સૌ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનું પાલન કરી અને સમયને પસાર કરી રહ્યા છીએ. કોરોના નામની મહામારીએ વિશ્વને ભરડો લીધો એને એકાદ વર્ષ ઉપરનો સમય પસાર થઈ ગયો છે. ધીમે ધીમે હવે એમાંથી આપણે બહાર પણ આવી રહ્યા છીએ. પણ કોરોનાએ જે દુઃખ આપ્યા, જે યાતના આપી, પરિવારમાંથી કોઈને કોઈ સ્વજન જેમના જેમના ગયા છે એમને જે વસમી વિદાય આપી છે એની પીડા પણ સૌના હૃદયમાં છે. આ સમય એટલે કે ઘરમાં વિતાવવાનો સમય, એને પસાર કરવો હોય તો શું થઈ શકે? સમય માટે આપણે ત્યાં ઘણા બધા કોટ્સ મળે છે, કવિતાઓ મળે છે, સૂત્ર મળે છે, શ્લોક મળે છે, અને એમાંથી જ મને ને તમને ક્યાંક ને ક્યાંક કોઈક અનુસંધાન બળ પ્રાપ્ત થાય છે. ઘડિયાળનો સમય છે ને, અમારી સામે પણ એક ઘડિયાળ છે અહીંયા, એ ઘડિયાળનો સમય સમય બતાવી શકે, બચાવી ના શકે. સમયનું આ મૂલ્ય છે મારી ને તમારી માટે. અત્યારે સૌ ઘરમાં છીએ ત્યારે સમયને વિતાવવા માટેનું એક આયોજન કદાચ, જેમાંથી હું પણ પસાર થયો છું, કરી શકાય. અને એ આયોજન એટલે રોજ એવું ગોઠવી શકાય કે આપણા ઘરમાં જે વડીલો છે એ વડીલો સાથે આપણે સંવાદ કરીએ. વડીલો છે એટલે સ્વાભાવિક રીતે આપણા કરતાં વધારે અનુભવ હશે, એમની પાસે વાતો હશે, એમની પાસે બોધની વાતો હશે, ધર્મની વાતો હશે, અધ્યાત્મની વાતો હશે, અનુભવની વાતો હશે. કેટલા કાળખંડો એમણે પસાર કર્યા, કેટલા દેશોમાંથી તેઓ પસાર થયા હશે, સંઘર્ષ હશે, આ બધું જો આપણે સાંભળતા જઈએ ને એમનો હાથ માથા પર ફરતો જાય તો આપણને શાતા મળે. અને આપણો આ સમય પણ જે છે ને એ હકારાત્મક રીતે પોઝિટિવલી પસાર થઈ શકે. બીજી વાત, વડીલો પાસેથી આપણે કંઈક સંદેશ સાંભળીએ, કંઈક વાતો સાંભળીએ. તમે વિચાર કરો સાહેબ કે માં, આપણે ત્યાં ગામડા ગામમાં તો એવું આપણે ઘણીવાર જોયું છે કે માં એના દીકરાને કે દીકરીને માથામાં તેલ ઘસતી જાય અને સરસ મજાની વાતો કરતી જાય અને એ દીકરો કે દીકરી છે ને એને ઘણીવાર ઊંઘ પણ આવી જાય, કારણ કે હળવાશ આવે છે. તો આ વડીલો સાથે આપણે જે કંઈ વાતો કરીએ છીએ ને એમાંથી આપણને હળવાશ મળે છે. એ જ રીતે આપણે જેમ વડીલો પાસેથી કંઈક સાંભળીએ છીએ તો આપણે આપણા ઘરના યુવાન જે મિત્રો છે, બાળકો છે, એમની સાથે સંવાદ કરી શકીએ. કારણ કે આપણે બરાબર વચ્ચેની પેઢીમાં છીએ તો બાળકોને સંસ્કાર આપી શકીએ, બાળકોને ગમે એવી વાતો કરી શકીએ, બાળકોની સાથે ધમાલ મસ્તી કરી શકીએ, બાળકોની સાથે ઘરમાં જે રમી શકાય એવી ગેમ રમીએ, બાળકો સાથે હકારાત્મક જીવનશૈલી તરફ લઈ જાય એવી કોઈ પણ ભાષાને આપણે ચલચિત્રો જોઈ શકીએ. કારણ કે ચલચિત્રો પણ આખરે તો ચરિત્રનું નિર્માણ કરે છે સાહેબ. તો આ બંને વાતો છે કે જેમાં વડીલો એની પાસેથી કશુંક સાંભળીએ અને બાળકો એમને આપણે કશુંક ધ્યાન દોરીએ, એમને કશુંક આપીએ. બીજી વાત, મારા ને તમારા કેટલા શોખ હશે, એ શોખ છે ને એના પર એક નજર માંડીએ. આપણે જે સમય પસાર કરવાનો છે, નથી સારો કે નથી બુરો, સમય તો સંગે મરમર છે. વલસાડના તિથલના દરિયા કિનારે રહ્યા અને જેમણે સંગીતની સાધના કરી, ધર્મની અધ્યાત્મની સાધના કરી, શબ્દની સાધના કરી, બંધુ ત્રિપુટી મહારાજ, જેમનો 3 દાયકા કરતાં વધારે સમયથી મારા પર આશીર્વાદ રહ્યા, એમાંના એક મુનિચંદ્ર વિજયજી લખે છે કે નથી સારો કે નથી બુરો, સમય તો સંગે મરમર છે,
તમે કંઈ શિલ્પ કંડારો, બધું એ જે તેજ છે તો આપણી અંદર છે. તો સમયને આપણે આપણી રીતે મૂલવી શકીએ. મારા અને તમારા જીવનમાં કેટલાક શોખ હોય, જેમ કે કેટલાકને ગાર્ડનિંગનું કામ ગમતું હોય, તો આ સમયે આપણે ગાર્ડનિંગ કરી શકીએ. એ જ રીતે બગીચામાં ફરતા ફરતા ફૂલોની સાથે, વૃક્ષોની સાથે વાત કરીએ ને તો પણ સાહેબ હળવાશ આવે છે. કોઈ છોકરાનું નામ સ્મિત હોય, કોઈ છોકરાનું નામ હર્ષ હોય અને એના નામનો ઉચ્ચાર આપણે કરીએ ને તો પણ આપણે પુલકિત થઈ ઉઠીએ. તો એક પુષ્પ ખીલેલું છે, એક પાંદડું નવું બન્યું છે, પ્રગટ થયું છે વૃક્ષની ડાળી પર, એ પર્ણના વૃક્ષના છોડ સાથે, પાંદડા સાથે, ફૂલ સાથે કદાચ થોડીક વાતો કરીએ ને તો પણ હું ને તમે હળવા થઈ શકીએ, પ્રસન્ન રહી શકીએ, કારણ કે આપણને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે. તો આ વાત કે જેટલા જેટલા શોખ છે એ શોખને થોડાક આપણે સંવર્ધિત કરીએ, એમાંનો એક શોખ એ ગાર્ડનિંગનો શોખ છે. બીજો શોખ, આપણે આપણા આલ્બમો જોતા જ નથી. આપણે આપણા પ્રસંગોની જે વિડીયો હોય છે ને એ પણ મોટા ભાગે આપણે એટલા બધા દોડધામમાં હોઈએ છીએ કે જોવાનો સમય જ નથી હોતો. મેં કર્યું છે લોકડાઉનના સમયમાં, જૂના એટલે કે કેરિયર શરૂ થઈ હોય, બાળપણ હોય ત્યારથી લઈને આજ સુધીના જેટલા પણ ફોટા હતા ને એને આધુનિક ટેકનોલોજીના આધારે રીસ્કેન કર્યા. કેટલાક એક જ પ્રસંગના, માનો કે 150 ફોટા હોય, એમાંથી આપણને એમ લાગે કે આ 150માંથી તો 50 ફોટા જ કામના છે, બાકી રિપીટેશનના ફોટા છે, તો એને થોડા આપણે દૂર પણ કરી શકીએ. એ જ રીતે વિડીયો જોઈએ જૂના પ્રસંગોની, સત્સંગની, આપણા ઘરે અવસર કર્યો હોય એની, તો એમાંથી પણ આપણને આનંદ પ્રાપ્ત થાય છે, એમાંથી આપણને સ્મરણો મળે છે. ઓ આ તો પેલા ભાઈ, ઓ આ તો પેલા વ્યક્તિ, ઓ આમની જોડે તો આપણે કેટલા સંબંધો હતા. અને એ જ સ્મરણો છે ને એ કદાચ આપણને પછી એમને યાદ આવ્યા એટલે ફોન કરવા સુધી લઈ જાય છે. કોઈ અજાણ્યા માણસને ફોન કરીએ એના કરતાં, જેને અપેક્ષા જ નથી એવા લોકોને આપણે ફોન કરીએ, જૂના સંપર્કો કાઢીએ, અરે ત્યારે કોલેજમાં કેવી મજા કરતા, પડોશમાં રહેતા ત્યારે કેવો આનંદ કરતા, આવી વાતો છે ને એ મારા ને તમારા આ દુઃખનો જે સમય છે એ દુઃખના સમયમાં હળવાશ આપનારી બની રહેવું મને લાગે છે. એ જ રીતે જેમ તસવીરો આપણે જૂની જોઈએ છીએ, એમ જેમ આપણે ગાર્ડનિંગ કરીએ છીએ, એમ એક વધારાનો શોખ છે એ આ છે રસોઈનો. આપણે ત્યાં માત્ર બહેનો જ રસોઈ કરે એવું નથી, પુરુષો પણ સરસ મજાની રસોઈ કરે છે. અને બહેનોને પણ હોશ હોય છે કે એમના પતિદેવ, એમના પિતા, એમના ભાઈ, મિત્રો, દીકરો સૌના માટે કેટલા પ્રેમપૂર્વક એ રસોઈ બનાવે છે. કોઈને કોઈ ભજન સાંભળતા જાય, કોઈને કોઈ ગીતો ગાતા જાય અને રસોઈ બનતી જાય. હવે એ જ રસોઈ ભાવપૂર્વક, કારણ કે સમય ઘણો બધો છે, બે માણસ સાથે મળીને બનાવે, પરિવારના કોઈ પણ બે સભ્યો, એનો કેટલો આનંદ હોય. ખાલી કલ્પના કરો કે આવું થાય તો એમાં કેટલો આનંદ આવે. હવે એ દ્રશ્ય જ્યારે ઘરમાં ખરેખર બને, એટલે કે બે કે ત્રણ માણસો છે, એમાંના કોઈ શાક સુધારે છે, કોઈ વળી બ્રેડને કાપવાનું કામ કરે છે, કોઈ વળી બ્રેડ ઉપર બટર લગાવે, વાતો નાની નાની છે સાહેબ, પણ સભયને સભર કરવો હોય તો ઘણા બધા ઉપાયો છે કે જે રોજિંદા જીવનમાં હું ને તમે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો કદાચ આ સમય પણ પસાર થઈ જાય. એવો જ એક શોખ છે માણસને રસોઈની, જેવો જ સંગીતનો. માણસને સંગીત ગમે છે, પછી એ સરસર વહેતી હવાનું સંગીત હોય, પછી વાહનોમાં આપણે લોંગ ડ્રાઈવમાં નીકળ્યા હોઈએ અને ગીતો સાંભળતા હોઈએ એ સંગીત હોય, રેડિયો હોય, ટેપ રેકોર્ડર પર આપણા જૂના ગીતો હોય, આપણા સદગુરુના પ્રવચનો હોય અથવા તો મોટિવેશનલ સ્પીકરોના પ્રવચનો હોય, પણ સંગીતને શબ્દ આ આપણને સાંભળવા ગમે છે. નક્કી કરીએ શું વાંચવું છે, શું સાંભળવું છે. સાંભળવા બેસીએ, વાંચવા બેસીએ, જોવા બેસીએ તો 2-5-7 જન્મ ખૂટે નહીં ને, એટલો અઢળક ખજાનો વિશ્વભરમાં પથરાયેલો પડ્યો છે. મારે ને તમારે નક્કી કરવું પડે કે મારે શું સાંભળવું છે. કોલેજ લાઈફ યાદ કરીએ, સ્કૂલના દિવસોને યાદ કરીએ,
એ સમયે પ્રાર્થના ખંડમાં બેસી અને આપણે જે પ્રાર્થના ગાતા હતા એ પ્રાર્થનાના શબ્દો યાદ કરીએ. તમને ખબર પણ નહીં હોય, મને ખબર પણ નહીં હોય, એમ આખી નાખી એ પ્રાર્થના આપણને કંઠસ્થ છે સાહેબ. આપણે બોલ્યા નથી ને એટલે યાદ નથી. એ જ રીતે સ્કૂલના કોલેજના શિક્ષકોએ આપણને જે જીવનના જીવન મૂલ્યોના જીવનશૈલીના પાઠ ભણાવ્યા છે એ શિક્ષકોને યાદ કરીએ. શક્ય હોય તો એમનો સંપર્ક કરીએ તો પણ મારો ને તમારો સમય સભર થઈ શકે છે. મને અનુભવ છે, થોડા સમય પહેલાં ભાવનગરમાં જ્યારે હું રહેતો હતો અને સાયન્સ કોલેજમાં ભણતો હતો એ સમયના મારા એક ટીચર, એમની સાથે અનાયાસ મારે વાત થઈ. અમે મળ્યા રૂબરૂમાં એક પ્રસંગમાં, હું એમને પગે લાગ્યો અને બંનેની આંખમાં જે હર્ષના આંસુ હતા મારા માટે એ આનંદની ઘટના હતી કે તમે ઘડતર કર્યું એટલે હું આ સ્થાન પર પહોંચ્યો. અને એમના માટે આનંદની ઘટના એ હતી કે એમનો એક શિષ્ય જે એક યુવાન હતો એ આજે એક સારો કલાકાર બની શક્યો છે. તો આ જે સ્મરણોની ઘટના છે ને એ સાહેબ મને ને તમને આપણા સમયને સભર કરે છે. એના મૂળમાં શ્રવણ છે કે કંઈક એવું સાંભળીએ, કંઈક એવું આપણે સિતાર વાદન હોય, તબલા વાદન હોય એટલે કે શાસ્ત્રીય સંગીત હોય, જૂની હિન્દી ફિલ્મના ગીતો હોય, કાવ્ય સંગીત હોય, કથા વાર્તા કીર્તન કેટ કેટલું મારીને તમારી સામે છે જે આપણે સાંભળીએ. એ જ રીતે વાંચવા માટે હવે તો હાર્ડ કોપીની પણ જરૂર નથી, ઈ બુક આપણને જાત જાતની મળે છે. અને એમાં પણ મને ને તમને જેમાં રસ છે એવા પુસ્તકો વાંચીએ. હા, આત્મકથાઓ વાંચીએ, જે જે મહાનુભાવો થઈ ગયા, ધર્મચરિત્રો વાંચીએ અને એમાંથી આપણને હકારાત્મકતા મળશે, એમાંથી જીવન જીવવાનું બળ મળશે, એમાંથી મને ને તમને મુશ્કેલ પરિસ્થિતિ છે પણ મુશ્કેલ પરિસ્થિતિ કાયમ રહેતી નથી, કોઈ પણ અંધકારનો ગમે તેટલો મોટો સમય હોય કોઈ પણ રાત્રિ ક્યારેય ટકતી નથી, આખરે સૂરજ ઉગે છે, એ જે પોઝિટિવિટી છે ને એ આપણને પુસ્તકો આપે છે. અને એથી તો કહેવાય છે કે પુસ્તકો સાથેની દોસ્તી, સંગીત સાથેની દોસ્તી છે ને એ મારા ને તમારા જીવનમાં પ્રતિ ક્ષણ મને ને તમને સાચા માર્ગે દોરતી રહે છે. બીજું એક કામ થઈ શકે, સામાન્ય રીતે આપણે સોમથી શુક્ર ખૂબ કામમાં હોઈએ, શનિ રવિ બાકીના બધા કામોમાં હોય એટલે યંત્રવત જિંદગી થઈ ગઈ છે આપણી. એ યંત્રવત થઈ ગયેલી જિંદગીમાં બહુ બધી વસ્તુઓ ઘરમાં નકામી પણ ભેગી થઈ ગઈ હશે. સમય મળ્યો હોય તો એ નકામી વસ્તુઓ છે એને જરા આપણે દૂર કરતા જઈએ. એ જ રીતે કેટ કેટલી વસ્તુ એવી હશે કે જે આજે મારા કામની ન હોય, ખરીદી ત્યારે કામની હોય તો એની ચેરિટી કરવા માટે અલગ તારવી શકીએ કે જ્યારે પણ બધું બરાબર થઈ જશે ત્યારે આટલી વસ્તુને આપણે ચેરિટીમાં આપીશું. આપવાનો પણ એક આનંદ છે સાહેબ. સમયને સભર કરવો હોય ને તો કોઈને કશું આપતા રહીએ. ઘરમાં ને ઘરમાં હોઈએ તો પ્રેમ વહેંચતા રહીએ, ઘરમાં ને ઘરમાં હોઈએ તો પ્રાર્થનાનો સ્વર વહેંચતા રહીએ, ઘરમાં ને ઘરમાં હોઈએ તો પ્રસન્ન રહીએ. આપણે આમ ગંભીર થઈને બેઠા હોઈએ અને એના બદલે દીકરી કે દીકરો અથવા તો ડેડી કે મમ્મી એની સાથે આપણે હાય કેમ છો, આજે કેવો સરસ સૂરજ ઉગ્યો છે નહીં, આવી રીતે પ્રસન્નતાથી વાત કરીએ છીએ ને સાહેબ, તો એ પ્રસન્નતાનો પડઘો સામેના માણસના વ્યક્તિત્વ ઉપર પડે છે. સરવાળે એ ઘરની દિવાલોમાં પણ પ્રસન્નતા આવે છે. એથી તો કહેવાય છે કે દિવાલોથી ઘર બને છે, મકાન બને છે, દિવાલોથી મકાન બને છે પણ એમાં રહેતા માણસોમાં પ્રેમ પ્રગટ થાય છે ત્યારે મકાન ઘર બને છે. અઘરો સમય છે, મુશ્કેલ સમય છે, સાચી વાત છે, પણ એમાંથી જો રસ્તા આપણે ધીમે ધીમે કાઢીએ અને સદગુરુની કૃપા હોય, સત્સંગ હોય, ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગતિ સાધુકી હરે કોટી અપરાધ. હવે આ સાધુનો સત્સંગ અત્યારે તો શક્ય નથી બહાર જઈને, પરંતુ આપણી ચેતનામાં તો આપણે એમને સ્થાપિત કરી શકીએ ને, આપણા મનમાં તો એમના વિચારોને આપણે સ્થાપિત કરી શકીએ ને, ઓડિયો વિડીયોના આધુનિક માધ્યમોથી તો એમના સત્સંગમાં આપણે રહી શકીએ ને. અને એ સત્સંગ એટલે કે સત્યનો સંગ એ હંમેશા આપણને ઉગારે છે. અને એટલે જ સમય છે એ સભર કરવા માટે, સમયને
વિતાવવા માટે અને એ પણ હકારાત્મક રીતે પોઝિટિવલી જે કંઈ સમય મને તમને મળ્યો છે એમાં જો ક્યાંક ને ક્યાંક આપણે સત્સંગમાં પણ જોડાયેલા રહીએ તો આ સમય પણ પસાર થઈ જાય. અને હવે તો ધીમે ધીમે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન જાહેર થઈ છે મુજબ થોડી થોડી જે છૂટછાટો મળતી જાય છે એમાં પણ આપણે બરાબર ગાઈડલાઈનનું પાલન પણ કરીએ અને એ પાલન કરવાની સાથે આપણી જવાબદારી પણ નિભાવીએ. એ જવાબદારી નિભાવવામાં આપણા સમયને પણ સાચવતા જઈએ. કહેનારે તો બહુ સરસ કહ્યું છે કે જે માણસ સમયને સાચવી લે છે ને એને સમય પણ સાચવી લે છે. તો આ સમય એવો છે કે જેમાં આપણે મુશ્કેલ સમયને સાચવી લઈએ તો એ જ મુશ્કેલ સમય પસાર થઈ જશે અને ફરી પાછો વિધિવત રીતે બધું જેમ હતું એમ ગોઠવાતું જશે. એટલે પરિવારમાં હોઈએ ત્યારે પરિવારના સભ્યોને ખૂબ પ્રેમ કરીએ, એમની સાથે હળીમળીને રહીએ, જાત જાતની ગેમ્સ રમીએ, એમની સાથે બેસી અને પુસ્તકો વાંચીએ, વાતો કરીએ, સંવાદ કરીએ, સંગીત સાંભળીએ, ગાર્ડનિંગ કરીએ, જૂના આલ્બમો અને એમના સ્મરણો છે એનાથી સભર થઈએ, મિત્રો સાથે દેશ વિદેશમાં પરિવારજનો સાથે પ્રિયજનો સાથે વાતો કરતા રહીએ તો સમય સ્વાભાવિક ક્રમમાં સહજતાથી સભર થઈ જશે. આવી જ મોટિવેશનલ વાતો સાથે ફરી મળીશ આવતા સપ્તાહે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.